હેલો ફ્રેન્ડ્સ લગભગ સિત્તેર ટકા ઘરોમાં રોટલી કઈ રીતના બનાવવી કે પછી એનો લોટ કઈ રીતના બાંધવો એની સાચી માહિતી નથી હોતી રોટલી તો રોજની બનાવટ છે તો એની માટે પૂરી માહિતી હોવી ખૂબ જ જરૂરી છે તો આજે હું તમારી સાથે વાળેલી રોટલીની રેસીપી શેર કરીશ જે દાંત વગરનો વ્યક્તિ પણ ખૂબ જ આસાનીથી ખાઈ શકે છે તો રોટલી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે આપણે કોઈ તૈયાર લોટ નથી લેવાનો ઘરે જ દળાવવો અને કાપાછી કંઈક ઘંટી હોય ત્યાં દળાવી લેવો અને લોટ દળાવતા પહેલાં આપણે ઘઉંને એક કલાક તડકે સૂકવી દેવા જેથી કરી અને લોટ ખૂબ જ ઝીણો દળાય અને રોટલી ખૂબ સરસ બને તો મેં અહીંયા જરૂરિયાત પ્રમાણે લોટ લીધો છે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને આપણે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જશું અને આનો લોટ બાંધી લેશું જો તમે મીઠા વગરની રોટલી ખાતા હોય તો તમારે મીઠું નહીં એડ કરવાનું તો આપણે એ બધું જ પાણી એકસાથે નથી નાખવાનું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આને આપણે લોટ બાંધી લેવાનો છે આપણે લોટ બહુ ઢીલો નથી બાંધવાનો કે બહુ કડક પણ નથી બાંધવાનો પાણી નાખવાથી લોટ ઢીલો બને છે અને મસળવાથી લોટ સોફ્ટ બને છે તો આપણે ઢીલો નહીં પણ સોફ્ટ લોટ બાંધવાનો છે તો મેં કંઈક આ રીતે લોટને ભેગો કરી લીધો છે તમે જોઈ શકો છો આ લોટ બહુ વધારે કડક પણ નથી અને બહુ વધારે ઢીલો પણ નથી તો હવે આપણે લોટને સોફ્ટ કરવા માટે આની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને લોટને આપણે કસળવાનો છે કંઈક આ રીતે જેથી કરી અને આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાશે જેમ જેમ તમે લોટને મસળશો તેમ તેમ આપણા હાથોમાંથી પણ લોટ છૂટો પડવા લાગશે અને આપણા વાસણમાંથી પણ એ છૂટો પડવા લાગશે તો આને આપણે બેથી ત્રણ મિનિટ મસળી લેશું જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે એ પ્રમાણે મસળવાનો હું અત્યારે બે વ્યક્તિ માટે લોટ બાંધી રહી છું તો બેથી ત્રણ મિનિટ સુધી મેં લોટને ખૂબ જ સારો એવો મસળી લીધો છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ લોટ છે ઢીલો નથી આવો જ સોફ્ટ લોટ આપણે બાંધવાનો છે તો હવે આપણે આ લોટને દસ મિનિટ સુધી ઢાંકી અને છોડી દઈશું જેથી કરી અને આ લોટ એકદમ સોફ્ટ બની જાય એટલે કે કોણમાં આવી જાય તો દસ મિનિટ સુધી મેં આને રેસ્ટ આપ્યો હતો અને ત્યાં સુધીમાં મેં શાક બનાવી લીધું છે તો હવે આપણે લોટને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે એકદમ માખણ જેવો આપણો લોટ બંધાઈને રેડી છે આવો જ માખણ જેવો લોટ બંધાવવો જોઈએ તો જ આપણી રોટલી એકદમ સોફ્ટ બનશે અને લોટને હંમેશા દસથી પંદર મિનિટનો જ રેસ્ટ આપવો જો તમે વધારે રેસ્ટ આપશો તો લોટ ઢીલો બની જશે અને રોટલી પણ વાઈટ નહીં બને તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો હવે આપણે આમાંથી એક લુવો લઈશું આપણે નોર્મલ ફૂલકાનો લુવો લઈએ એનાથી થોડોક મોટો આમ કહીએ તો ડબલ લુવો લેવાનો છે અને આમાંથી આપણે જેમ નોર્મલ રોટલી વણીએ એ જ રીતે પહેલાં તો વણી લેવાની છે અને રોટલી વાળવામાં આપણે તેલનો યુઝ કરીશું કાઠિયાવાડમાં હંમેશા રોટલી વાળવા માટે તેલનો જ યુઝ થાય છે જેથી કરી અને રોટલીમાંથી ખૂબ જ સારી તેલની સુગંધ આવે છે તો આ રીતના અડધી સાઈડ આપણે તેલ લગાવી દઈશું અને ઉપર આ રીતે તેલવાળા હાથ લગાવી દઈશું એક્સ્ટ્રા તેલ લગાવવાની કોઈ જરૂર નથી અને બીજી સાઈડ છે તમે જોઈ શકો છો એ રીતના વાળી અને બધા જ ખૂણાને આ રીતે અંદરની સાઈડ દબાવી દઈશું સાઈડમાં તમે જોઈ શકો છો કે ચાર પણ દેખાઈ રહ્યા છે જ્યારે રોટલી આપણી બની જશે ત્યારે પણ આ રીતે ચાર પણ અલગ પડી જશે તો હવે આપણી રોટલી વળાઈ ગઈ છે તો આમાંથી આપણે રોટલી બનાવી લઈએ આપણે મીડિયમ થિકનેસવાળી રોટલી બનાવીશું બહુ વધારે પતલી નથી કરવાની આપણી ફૂલકા હોય એટલા બધા પતલા નથી બનાવવાના કેમ કે આની અંદર ચાર પણ હોય છે જો તમે વધારે પતલી કરશો તો એના ચાર પડ અલગ નહીં પડે તો આ રીતે આપણે આની રોટલી બનાવી લેશું અમારા ઘરમાં થોડીક મોટી રોટલી બને છે જો તમારે નાની બનાવવી હોય તો લુઓ થોડોક નાનો લઈ શકાય તો લોટવાળા હાથ આ રીતે ઉપર થોડાક જ ફેરવીશું બહુ વધારે લોટ નથી લગાવવાનો અને હું તમને આની થિકનેસ પણ બતાવી દઉં તમે જોઈ શકો છો બહુ વધારે જાડી પણ ન હોવી જોઈએ અને બહુ વધારે પતલી પણ ન હોવી જોઈએ તો આને શેકવા માટે આપણે લઈ લઈશું રોટલી હંમેશા તાવડીમાં જ બનાવવી તાવડીમાં રોટલી બનાવવાથી રોટલી એકદમ વ્હાઈટ બને છે અને એની મીઠાશ પણ ઘણી વધી જાય છે તમે નોર્મલ જે લોઢી ઉપર રોટલી બનાવો છો એના કરતાં એકવાર તાવડી ઉપર બનાવીને જુઓ તમને આનો ફરક સમજાઈ જશે અને આપણી એક રોટલી ચડે ત્યાં સુધીમાં બીજી રોટલી પણ આપણી વણાઈ જવી જોઈએ એ રીતની આપણી તૈયારી હોવી જોઈએ તો તમે જોઈ શકો છો કે રોટલી ફૂલવા લાગી છે વાળેલી રોટલી ફૂલે એ બહુ મોટી વાત છે વાળેલી રોટલી જો તમને વાળતા સારી આવડે તો જ રોટલી ફૂલે છે અને તો જ એના પડ અલગ પડે છે પણ તમે નોર્મલી બનાવવા મળશો એટલે તમારી રોટલી પણ ફૂલી અને દડા જેવી થશે તો આપણી રોટલીને સારી એવી ચોડવવાની છે સિત્તેર ટકા ઘરોમાં રોટલી કાચી પાકી હોય છે કાચી પાકી રોટલી હેલ્થ માટે પણ સારી નથી અને એનો ટેસ્ટ પણ સારો નથી આવતો પણ જો તમે આ રીતે ચોડવશો તો રોટલીની મીઠાશ ઘણી વધી જાય છે તમારી એક રોટલી ચડી ગઈ એટલી વારમાં બીજી રોટલી પણ રેડી થઈ ગઈ છે તો હવે હું તમને બતાવીશ કે જો તમને વાર્તા ના ફાવે તો કઈ રીતના રોટલી ઘડવી તો આપણે જેમ પરાઠો વાળીએ એ જ રીતે આને વાળી લેવાનું છે અને આના ખૂણા આપણે ભેગા નથી કરવાના જો તમને ખૂણા ભેગા કરો અને રોટલી ના ફૂલે તો તમે આ રીતે બનાવી શકો છો આ રીતે પણ રોટલી ફૂલી અને દડા જેવી થાય છે અને ખૂબ જ સોફ્ટ બને છે તો તમે આ રીતે પણ એને બનાવી શકો છો ત્રણ ખૂણાવાળી રોટલી અને કહેવામાં આવે છે મારા ઘરમાં ઘણીવાર આવી રીતના રોટલી બનાવવામાં આવે છે તો આ રીતે આપણે રોટલી બનાવી લીધી છે તો આ રોટલી ઘણી સરસ બનશે જો તમને વાળતા ના ફાવતી હોય સ્ટાર્ટિંગમાં તો તમે આ રીતે બનાવી શકો છો જોઈ શકો છો કે આ રોટલી પણ ફૂલી અને દડા જેવી થાય છે અને ખૂબ જ સોફ્ટ બને છે તો ખૂબ જ સરસ રોટલી બની છે મારા મમ્મી હંમેશા આ રીતે ચાર પડવાળી અને ત્રણ ખૂણાવાળી રોટલી બનાવે છે અને ખૂબ જ સરસ લાગે છે અને કદાચ કાઠિયાવાડમાં ઘણા ઘરોમાં બનતી હોય છે તો હવે આપણે સાત પડવાળી રોટલી બનાવીશું જે મારા દાદી મોસ્ટલી બનાવતા આ રોટલીમાં આપણે આખી રોટલી ઉપર તેલ લગાવવાનું હોય છે અને આ રીતે અડધી હુંદી આપણે રોટલીને વાળવાની હોય છે અને બીજો ભાગ એની ઉપર રાખવાનો હોય છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું કઈ રીતના વાળી રહી છું આ રીતે આપણે રોટલીને વાળી લેવાની છે અને બધાના ખૂણાને આપણે પળને અંદરની સાઈડ આ રીતે દબાવવાના છે પડ બહાર ના આવી જાય એના માટે અને પડ ખુલ્લે પણ નહીં તો આ રીતે આપણે રોટલીને વાળી લીધી છે તમે જોઈ શકો છો અને હવે આપણે આને જેમ પેલા રોટલી વણી એમ જ વણી લેશું તમે આને ચોરસ પણ વણી શકો છો અને આમાંથી ગોળ પણ બની જાય છે મારા દાદી તો હંમેશા ચોરસ જ બનાવતા પણ મેં અહીંયા ગોળ બનાવી છે તો આ રોટલીને આપણે સારી રીતના શેકી લેશું જેમ કે આપણે પહેલા રોટલીને શેકી હતી તો અહીંયા મેં બધી જ રોટલી બનાવી અને રેડી કરી લીધી છે તમે જોઈ શકો છો કે આના પડ પણ બધા અલગ છે અને રોટલી પણ ખૂબ કૂણી બની છે આ રોટલી ગરમ તો એટલી સરસ લાગે છે પણ ઠંડી થયા પછી પણ એટલી જ કૂણી રહે છે આને ઘી લગાવવાની પણ જરૂર નથી રહેતી આ ઘી લગાવ્યા વગર પણ એટલી કૂણી રહે છે અને ટિફિન માટે તો આ બેસ્ટ ઓપ્શન છે ટિફિનમાં તમે આ રીતે રોટલી બનાવશો તો ક્યારેય નહીં બને અને તમે વચ્ચેનું પણ જોઈ શકો છો ખૂબ જ કૂણું છે જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય તો તમે આ રીતે રોટલી કદાચ ક્યારેય નહીં બનાવી હોય તો એકવાર આ રીતે રોટલી બનાવી જુઓ તમારા ઘરમાં બધાને નવીન લાગશે અને બધાને ખૂબ જ પસંદ આવશે